ઉદાહરણ 27 વિદ્યાર્થી મિત્રો એની અંદર તમને એવું કીધું છે n બરાબર 10 બધું અલગ અલગ વસ્તુ આપી છે બરાબર n બરાબર 10 પછી સિગ્મા x x બાર y y બાર 72 તો સામે sx જેને આની સાથે કઈ લેવા દેવા નથી sx બરાબર 3 પછી સિગ્મા y y બાર નો વર્ગ બરાબર 160 એટલે એનો મતલબ કે r શોધવા માટેનું સૂત્ર આ છે આપણી આગળ સિગ્મા આ જો આ બંનેને ધ્યાનમાં રાખવી તો સૂત્ર કયું સિગ્મા x x બાર y y બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x x બાર નો વર્ગ y y બાર નો વર્ગ આ છે સૂત્ર બરાબર તો એમાં ઉપરનું છે y y બાર એ છે સિગ્મા x x બાર નો વર્ગ નથી તો એ નથી તો વાંધો નહીં પણ એને શોધવા માટે તો બીજું કંઈક હશે જ તો એને શોધવા માટે sx છે જ sx નું સૂત્ર છે જ વર્ગમૂળમાં સિગ્મા x x બાર નો વર્ગ છેદમાં n એટલે sx 3 મૂકી દો હવે આ વર્ગમૂળ આ બાજુ જાય એટલે વર્ગ બરાબર હવે સિગ્મા x x બાર નો વર્ગ એ નથી આપ્યું શોધવાનું જ n 10 છે એટલે ચલો અહીંયા 3 નો વર્ગ જોજો ખાસ ધ્યાન આપજો આ વર્ગમૂળ છે એ આ બાજુ ગયા છે એટલે વર્ગ થાય છે ખાસ ધ્યાન આપજો એટલે વર્ગ હવે આ 10 એ ભાગાકાર આ બાજુ જાય એટલે ગુણાકાર તો 3 નો વર્ગ 9 ગુણ્યા 10 એટલે 90 એટલે સિગ્મા x x બાર નો વર્ગ કેટલો 90 એટલે એક વસ્તુ યાદ રાખવાનું સૂત્રમાં જે ઘટતી વસ્તુ હોય બરાબર એ ન આપી હોય તો શોધવા માટે તો કંઈક ને કંઈક આપેલું જ હોય બરાબર એટલે આપણે આરામથી શોધી શકીએ એટલે એ આપણને મળી ગયું 90 તો મૂકી દો સૂત્રમાં ચલો સિગ્મા x x બાર નો વર્ગ એ 72 છે જ 72 લઈ લો વર્ગમૂળમાં સિગ્મા x x બાર નો વર્ગ 90 સિગ્મા y y બાર નો વર્ગ 160 એટલે મેં તમને પહેલાં પણ કીધેલું છે કે પહેલાં અલગ અલગ વર્ગમૂળ નહીં એક જ વર્ગમૂળની અંદર બેનો ગુણાકાર 160 ગુણ્યા 90 14400 એનું વર્ગમૂળ 120 પછી 72 ભાગ્યા 120 એટલે r બરાબર 0.6